हेलो फ्रेंड्स, हूँ जो मनीषा बत्रा जीवन शैली थी। तमारो खूब खूब स्वागत छे मारी चैनल में। आज हूँ तमारा साथे शेयर करवानी छु पम्पकिन्स अने ओट्स नी कूकीज, जे बनेली छे होल व्हीट फ्लॉर एटले गौना लोटनी, अने एमां बहु थोड़ो मैंदो नाखेलो छे। अने आ जे कूकीज छे ए नाइसली हेल्धी पण छे, तमे ब्रेकफास्ट साथे भी करी शको छो, तमे किड्सना टिफिनमां भी आपी शको छो, तमे तमारा ऑफिसमां लई जई शको छो, अने मीन्स एनी टाइम यू कैन हैव इट विथ टी, कॉफी और मिल्क। इट गोज परफेक्ट विथ थ्री ऑफ देम। सो चलो आपणे शुरू करीए। आने केवी रीते बनावानी छे, तो आना माटे आपणे જોઈશે आज मैंदो, गौनो लोट अने बेकिंग पाउडर, बेकिंग सोडा अने सॉल्ट अने ओट्स। आ जेटला पण इन्ग्रीडियंट्स छे ए बधा डिस्क्रिप्शन बॉक्स में मळी जशे। बटर छे, दळेली खांड छे अने थोड़ू एक के बे टेबलस्पून जेटलू मिल्क छे, वेनिला एक्स्ट्रेक्ट छे ए तमारे लेवानुं छे एक चमची, पछी पम्पकिन सीड्स अने हेझलनट छे। तमे कोईपण प्रकारना बीजा पण चॉप नट्स लई शको छो, लाइक आलमंड, कैश्यूज। हवे एक बोल में आवी रीते रूम टेम्परेचर बटर लीधेलू छे अने एमां आपणे पाउडर शुगर, गरमा दळेली खांड होय, आ प्रोसेसने आपणे मिक्सअप करवानो छे, कि जेने इंग्लिशमां क्रीमिंग प्रोसेस कहेवाय छे। तो आपणे एने एटली त्यां सुधी वार एने क्रीमिंग करवानुं छे के एनी जे कंसिस्टन्सी छे ए लाइट अने फ्लफी थई जाए। आ कम से कम करता 4-5 मिनिट थशे। हवे तमे जोई रह्या छो कि एकदम ज लाइट एने आवी रीते विग्रेसली एने मिक्सअप करवानुं छे, अने तमे जोई रह्या छो 4-5 मिनिटमां ए बहु नाइस लाइट अने फ्लफी थई जशे। बट मेक श्योर कि बटर जे छे ए रूम टेम्परेचर होवू जरूरी छे। हवे तमे जोई रह्या छो कि आ जे कंसिस्टन्सी छे बटर अने क्रीमिंग प्रोसेस जे आपणो केटलो लाइट अने फ्लफी थई गयो छे। त्यारबाद आपणे एक चाणीनी मददथी आपणा जेटला जे ड्राई इन्ग्रीडियंट्स हता, लाइक घऊनो लोट छे 1/2 कप, ત્યારબાદ લીધેલું છે એમાં મેં 1/4 કપ મેંદો લીધેલો છે, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને સોલ્ટને આપણે એને એમાંથી સિફ્ટ કરવાનું છે, એટલે આપણે ચાળીને એમાં મિક્સઅપ કરવાનું છે। ચાળવું બહુ જરૂરી છે આ જેટલા પણ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ જેટલા માટે કે તેમાં થોડુંક એરિએશન બની રહે, એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાળવું બહુ જરૂરી છે। હવે આવી રીતે એને પાછું મિક્સઅપ કરી, લાઇટ હેન્ડથે મિક્સઅપ કરી, અને એમાં આપણે જે ઓટ્સ હતા રોલ્ડ ઓટ્સ મેં લીધેલા છે, એ રોલ્ડ ઓટ્સને આપણે અંદર એડ કરવાના છે વિથ વેનિલા એક્સ્ટ્રેક્ટ। અગર વેનિલા એક્સ્ટ્રેક્ટ યુઝ કરો તો બહુ સારું, એસેન્સ થોડુંક નહીં યુઝ કરવાનું। હવે અહીંયા આગળ મેં રોલ્ડ ઓટ્સ લીધેલા છે, તમે ચાહો ઇફ યુ લાઇક ઇટ તમે ક્વિકરના પણ જે ઓટ્સ આવે છે ક્વિકવાળા એ પણ તમે યુઝ કરી શકો છો, બટ થોડું આ જે ઓટ્સ છે એ હેલ્થવાઇઝ થોડા બેટર હોય છે। ત્યારબાદ એમાં 1 ટેબલ સ્પૂન જેટલું મિક્સ, બીકોઝ આપણું મિક્સચર થોડું ડ્રાય છે, તો 1 ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં મિલ્ક એડ કરવાનું છે। તમારે ફક્ત એને બહુ વધારે પડતું મિક્સઅપ નથી કરવાનું, જસ્ટ લાઇટલી બાઇન્ડ ટુગેધર, યુ હેવ ટુ જસ્ટ બાઇન્ડ પુટ ટુગેધર। તમે જોઈ રહ્યા છો કે વધારે પડતું હું એને મિક્સઅપ નથી કરતી, જસ્ટ એ આવી રીતે બાઇન્ડ થવું જોઈએ। ત્યારબાદ એમાં તમે ચોપ કરેલા જે નટ્સ છે, મેં અહીંયા આગળ હેઝલનટ લીધેલા છે, તમે આવી રીતે પમ્પકિન સીડ્સ અને કોઈપણ પ્રકારના ચોપ નટ્સ તમે લઈ શકો છો। દેન અગેન યુ હેવ ટુ મિક્સ ઇટ વેલ, પાછું તમે મિક્સ કરીને એને કરી દો। બીજું મારે તમને એ કહેવાનું હતું કે તમે આ પ્રોસેસ પર તમે એને નાની નાની કૂકીઝ બનાવીને એને આપણે ટ્રેમાં રાખીને ફ્રીઝમાં મૂકી દેવી, તો એનાથી શું થશે કે તમારું જે ફેટ છે, બટરની જે ફેટ છે એ એક્યુમ્યુલેટ થઈ જશે, અને જ્યારે તમે ઓવનમાં એને બેક કરશો તો એ જલ્દીથી સ્પ્રેડ નહીં થાય। અહીંયા આગળ મેં મારા જે લોટને મેં આવી રીતે 2-3 અવર્સ માટે આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે, અને આવી રીતે એને 2-3 કલાક પછી તમે જોઈ રહ્યા છો કે બહુ એ કડક છે આ। બટ હું તમને સજેસ્ટ કરું છું કે તમે પહેલાં જ જ્યારે તમે કૂકીઝ બનાવીને એને ફ્રીઝમાં મૂકશો તો તમારે આ જે હું પ્રોસેસ જે કરું છું વાપસથી ક્રમ્બલ કરવાનો એ તમે નહીં કરો તો ચાલશે।
સો ઓલવેઝ બેટર કે તમે જ્યારે લોટ જ્યારે કુકી ડો કરો ત્યારે જેની નાની નાની કુકીઝ બનાવી ટ્રેમાં મૂકી અને આખી ટ્રેને તમે ફ્રીઝમાં કવર કરીને ક્લિંગ રેપથી તમે પ્લાસ્ટિકના કવર તમે કરી અને તમે પછી ફ્રીઝમાં મૂકી દો ઇફ યુ વોન્ટ ટુ તમારે અગર આ પ્રોસેસ અવોઇડ કરવો હોય તો ત્યારબાદ એની નાની નાની કુકીઝ બનાવીને લાઇટ હેન્ડથી નાની નાની કુકીઝ બનાવી અને આવી હું ફોકથી એને હું ઇમ્પ્રેશન આપીશ. આ જે કુકીઝ જે છે એ જોવામાં એકદમ રસ્ટિક લાગે છે, લાઈક તમને લાગશે કે લાઈક કુકીઝનું જે શેપ છે તમે આ રીતે તમે જોઈ રહ્યા છો કે નાની નાની એક સિંગલ મીડિયમ સાઇઝે મેં કુકીઝ બનાવી છે. વચ્ચે આટલી જગ્યા જરૂર રાખવી બીકોઝ ઇટ વિલ ગોઈંગ ટુ સ્પ્રેડ જ્યારે બેક થશે ત્યારે. સો આટલી આટલી બે ઇંચની દોઢ બે ઇંચની જગ્યા રાખવી જરૂરી છે. અહીંયા હું આવી રીતે ફોકના મદદથી ઇમ્પ્રેશન આપું છું એના ઉપર. તમે અગર ચાહો તો આ પ્રોસેસ તમે આ જે મેથડ તમે અવોઇડ કરી શકો છો, તમે હાથેથી પણ પ્રેસ કરી શકો છો, બટ આના ઉપર આ ડિઝાઇન સારી લાગે છે. ઇટ વિલ લુક મોર રસ્ટિક એન્ડ હોમમેડ. આ કુકીઝ ફ્રેન્ડ બેક થયા પછી એટલી સારી લાગે છે કે તમને એવું લાગશે કે તમે કોઈ ગોરમે કોઈ સ્ટોરમાંથી તમે કુકીઝ લીધેલી હોય એટલી ટેસ્ટી લાગે છે. અને એમાં જે બટરી જે ટેસ્ટ આવે છે મીન્સ એક અલ્ટિમેટ હોય છે. અહીંયા આગળ જે આ જે ઓવનની મારી ટ્રે છે એના પર મેં સિલિકોનની મેટ મૂકેલી છે. સિલિકોનની મેટના ઉપરથી તમે આવી રીતે બેક કરશો તો એ નીચેથી વધારે પડતી ડાર્ક બ્રાઉન નહીં થઈ જાય. આને આપણે પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર આપણે પ્રી હીટેડ ઓવનમાં આપણે એને કમસે કમ 25-30 મિનિટ સુધી આપણે એને બેક કરવાની છે 180 ડિગ્રી સુધી. તો ફ્રેન્ડ્સ આ જુઓ તૈયાર છે મારી આપણે બેક થયેલી કુકીઝ અને કેટલી બ્યુટિફુલ દેખાય છે. સ્પ્રેડ પણ થયેલી છે અને તમને બતાવું કે એનું જે નીચેથી જે કેરેમેલાઇઝ થયેલી છે એ ખૂબ જ સરસ દેખાય છે. અહીંયા આગળ હું મારી કુકીઝને આપણે એક જ્યારે પણ તમારી કુકીઝ બેક થઈને બહાર નીકળે ત્યારે એને થોડીક વાર આવી રીતે એને બહાર રાખીને 2-5 મિનિટ રાખીને એને કુલિંગ રેક પર ઠંડી કરવા માટે આપણે મૂકવાની છે. તો એનાથી શું થશે કે બંને લાઈક ઉપર જે અપર સાઈડ અને લોઅર સાઈડથી એરિએશન થશે તો એ કુકીઝ જલ્દી ક્રિસ્પ થઈ જશે અને એનાથી એ વોટરી નીચેથી એ પાણી નહીં છૂટી જાય. સો આ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એને કુલિંગ રેક પર રાખવી બહુ જ જરૂરી છે આ રીતે બેક ગુડ્સને. આવી રીતે એને કુલિંગ રેક પર રાખવાની કે જેનાથી એ જલેબી ઠંડી પણ પડી જશે અને પ્રોપર રહેશે. આ કુકીઝને કમસે કમ 1 વીક તમે તમારા એરટાઇટ કન્ટેનરમાં તમે કાચના કન્ટેનરમાં તમે મૂકી શકો છો. જો એ આવી રીતે નીચેથી કેરેમેલાઇઝ થઈ જાય છે ઇટ મીન્સ કે આ પરફેક્ટલી બેક થયેલી કુકીઝ છે. જોઈ શકો છો તમે આવી રીતનું નીચે કેરેમેલાઇઝ થવું બહુ જરૂરી છે, મીન્સ ઇટ્સ પરફેક્ટ, ઇટ્સ નોટ ઓવર કુક. તો ફ્રેન્ડ્સ આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. તમે આ તમારા કિડ્સ માટે તમારા તમે પોતાના માટે તમારા ફેમિલીને ફ્રેન્ડ્સને તમે ખાઓ, તમે પોતે પણ ખાઓ અને બીજાને સર્વ કરો. તો આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ટિલ ધેન બાય.